તો આજ મુદ્દા પર આપણી સાથે ચર્ચા કરવા માટે બે મહાનુભાવો ઉપસ્થિત છે, તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીએ. અમીબેન, શું કહેવું છે કે જે આ રીતની ઘટનાઓ દિલ્હી ગેંગરેપ બાદ એક પછી એક જે સામે આવી રહી છે, હમણાં જ રુઝાનબેને બી કીધું કે આરોપીઓ એક અધિકારીઓને પડકાર ફેંકી રહ્યા હોય. આરોપીઓને તો હવે એવું લાગે છે જોઈને કે પોલીસને જોડે સંતા કુકડી કરીશું તો વાંધો નથી આવતો, બીજું કે અંદર જઈશું પછી જામીન પણ કરી લઈશું થોડા વખત પછી, ઇન્વેસ્ટિગેશન એની રીતે શાંતિથી ચાલ્યા કરશે, અને પછી ટ્રાયલ જે લાંબી ચાલતી હોય છે તો એ ટ્રાયલ બી એમ કે કેસો તો ચાલ્યા કરે, એક એક ફી એક જાતનું એક મગજમાં બધાના એવું બેસી ગયું છે કે એકવાર કેસ થાય એટલે પછી એ ચાલ્યા જ કરે, એની બહુ આપણે ચિંતા કરવાની જરૂર નહીં, પછી છેવટે બધું થઈ જશે. પણ હમણાં આપણે જે જોયું કે બધી બહેનોએ એમ કીધું કે એને પોલીસ કસ્ટડીમાંથી આરોપીને બહાર કાઢો, અમને પોલીસમાં વિશ્વાસ નથી, ઘણું બધું કહી જાય છે. આજે કહીશ ક્યાંય પણ આવું જો બનાવ બને છે તો લોકો એકદમ ગુસ્સામાં આવી જાય છે, એટલો બધો આક્રોશ વ્યક્ત કરે છે, અને આક્રોશની સાથે એ લોકો અવિશ્વાસ કરે છે પોલીસ તંત્રમાં કે અહીંયા તો કશું થવાનું નથી, કશું જ નહીં, ચાલ્યા કરશે, અને પછી એમ કે કોર્ટમાં ધક્કા ચાલુ થશે. હવે જ્યારે આ તમારે જે માનસિકતા જે આવી ગયો છે, એક ઇમ્પ્રેશન બધી સિસ્ટમની, એ જોડવા માટે એકદમ જલક પગલા લેવા પડે એવો સમય અત્યારે પાકી ગયો છે. એવું ગણી શકીએ કે જે આ લોકોનો આક્રોશ છે એના પરથી કાયદો ખરેખર એટલો નબળો પડી ગયો છે કે લોકોનો વિશ્વાસ ઉઠી ગયો? કાયદો નબળો નથી પડ્યો, પણ તમે છેલ્લા 7-8 વર્ષના દાખલા જોશો, સ્પેશિયલી ગુજરાતના અને નેશનલ ક્રાઇમ બ્યુરોના રેકોર્ડ પ્રમાણે, અને તમે એનજીઓને પૂછી જુઓ જે લોકો આ બધા એરિયામાં કામ કરે છે, તો એ લોકો કહેશે કે એટલો બધો કાયદા અને વ્યવસ્થાનો પ્રશ્ન થઈ ગયો છે કે તમે પોલીસની સ્ટેશનને જો બેન કમ્પ્લેન કરવા જાય તો એની કમ્પ્લેન લેવામાં આવતી નથી, લે તો એને કે ભાઈ આ તો તમારો ઘરનો મામલો છે, બળાત્કારની પીડિતા તો બહાર જ નથી આવતી, આ તો મીડિયાને લીધે કે એકદમ આવી તો ડેડ બોડી મળ્યું 2.5 વર્ષની બાળકીનું, તો આટલું બધું ફ્લેરઅપ થયું એટલે બહાર આવે છે. પણ કેવી રીતે બહાર આવે છે? એટલે જે લોકો બીને પડ્યા રહે છે, તો આ બધી જે સુરક્ષાની ને કાયદા વ્યવસ્થાની જે વાત છે, જો એ આપણે સમાજમાં સોસાયટીમાં પૂરી પાડી ન શકતા હોઈએ તો આપણે વિકાસ કરીએ છીએ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ કેવી રીતે કહી શકાય? તમે જોઈ રહ્યા છો કે આ તો પીડિતા ગુજરી ગઈ, પેલી બાળકી, પછી આ બધું તમે ઊભું કર્યું છે, એને જે સુરક્ષિત કવચ મળવું જોઈએ એ તો મળ્યું જ નથી, આ થવું જ ન જોઈએ. પહેલી વાત તો કાયદો તો 100% નબળો પડ્યો છે, એના પર હું પછી આવી. સૌથી પહેલા અત્યારે જે દેખાય છે ને, આપણે આટલા 10 દિવસ જોઈ રહ્યા છે, એક તો આપણે સ્ટ્રીટ એક્ટિવિઝમ થઈ ગયું છે એટલે બધા રસ્તા પર આવી જાય છે, બીજું આપણે આમાં મોબોક્રસી જોઈ, જે પેલા બેને બોલ્યા કે તમે અમારા હવાલા કરી દો, એટલે આના લીધે શું થઈ રહ્યું છે, જસ્ટિસ દૂર જઈ રહી છે ને વેન્જન્સ, એટલે લોકોને બદલાની ભાવના પેદા થઈ રહી છે, આમે આપણી સિસ્ટમ કોલેપ્સ થઈ ગઈ છે. હવે આ થશે તો આ મીન ઇટ વુડ બી અ વેરી વેરી નેગેટિવ ઇફેક્ટ ફોર ધ હોલ કન્ટ્રી. હું એવું નથી કહેતી કે આપણે શું કહેવાય, ફોર ધ સોસાયટી એઝ વેલ એઝ ધ કન્ટ્રી. એટલે આપણે એના માટે આ જે વેન્જન્સ આવે છે, બેને કહ્યું કે હું એને ફાંસી અમે એનું પતાવી દઈશું ને આમ તે, એ બધું બહુ પછી એની પાછળ પાછું પેલો પોલીસ પેલા લોકો પાછળ પડશે, આખી એક તમે સાયકલ જોઈ રહ્યા છો, કાસ્કેડિંગ ઇફેક્ટ કેટલી ગંદી થઈ રહી છે, જસ્ટ બીકોઝ કે વી આર નોટ એબલ ટુ અપહોલ્ડ અવર જ્યુડિશિયરી, અપહોલ્ડ અવર વોટ યુ કોલ પોલિટિકલ વિલ ઇઝ મિસિંગ. હવે જે બેને કહ્યું, તમે પૂછ્યું કે કાયદો નબળો પડી ગયો છે, હું તો કહું છું 110% કાયદો નબળો પડી ગયો છે. કઈ રીતે? કે એક્ઝામ્પલ, કે આપણા કાયદામાં લખ્યું છે કે ભાઈ 60 દિવસમાં ચાર્જશીટ ના થાય તો પેલાને બેલ પર મૂકી દેવાનો, બરોબર છે? હવે જ્યારે અગર એ ચાર્જશીટ નથી થતું એટલે ફોલ્ટ કોનો છે? અકાઉન્ટેબિલિટી ઇન્વેસ્ટિગેશન ઓફિસરની છે. એ ચાર્જશીટ નથી કરતો તો એના પર કોઈ સ્ટેપ્સ નથી લેવાતા, અને પેલાને પરપેટ્રેટરને છોડી મૂકવા એટલે બેલ પર મૂકી દેવા માંગે છે, એટલે ત્યાં આપણો કાયદો વીક છે. આપણો કાયદો હોવો જોઈએ કે એની અકાઉન્ટેબિલિટી છે કે ભાઈ હી હેઝ ટુ ડુ ઇટ, અધરવાઇઝ હી ધ ઇન્વેસ્ટિગેશન ઓફિસર ઇઝ સસ્પેન્ડેડ. એક એક્ઝામ્પલ એ આપ્યો હતો. બીજો એક્ઝામ્પલ કે હવે જે આપણો બેલનો કાયદો છે, કે આપણે હવે કાયદામાં જ, આઈ એમ અગેન રિપીટિંગ, કાયદામાં એવી જોગવાઈ કરો કે રેપ હેઝ ઝીરો ટોલરન્સ, રેપના વિક્ટિમ્સ શુડ નોટ ગેટ બેલ, અને ફાસ્ટ જે ફાસ્ટ ટ્રેક કરીએ છીએ, ફાસ્ટ ટ્રેક તો મને કંટાળા આવી ગયા વર્ડ યુઝ કરીને, એના કરતા સિમ્પલ એઝ એટ 51 ડેઝમાં જસ્ટિસ મળી જવી જોઈએ. બીજે જે આપણે એક પોઈન્ટ, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મેં વાંચી, મેં નોટ કરી, કે આપણે જે રેપના કેસીસ છે, જે મર્ડરના કેસીસના કમ્પેરિઝનમાં, જે આખા વર્ષોમાં જેટલા મર્ડર્સ થતા હતા વર્ષોથી, એના કમ્પેરિઝનમાં ડેટા કહે છે કે રેપના કેસીસ વધી ગયા છે. રેપના કેસીસ એટલા માટે બી વધ્યા છે કારણ કે હવે થયું છે શું, કે તમે કશું ક્યારે મર્ડર જેવા કેસીસમાં બી હજી કશું થતું નથી, તો રેપમાં તો બહુ પછી આવે, કારણ કે મર્ડર ઇઝ સપોઝ ટુ બી અ વેરી હિનિયસ ક્રાઇમ, પણ મર્ડર કરતા વધારે હવે રેપ એટલા માટે વધારે હિનિયસ છે કારણ કે જે બહેનોને, કારણ કે જે એક બહેનના ગેંગ રેપ થાય છે, સિમ્પલ રેપ થાય છે, એ બહેનો, ઇટ ઇઝ ધ ફીમેલ એક્ઝિસ્ટન્સ ઇઝ ચેલેન્જ. આપણી જે બહેનોનું, આપણે જે બેટી બચાવો કરીએ છીએ, આ બહેનોનો રેપ થશે તો જે ફિમેલ નારીઓની એક્ઝિસ્ટન્સ એ જ ચેલેન્જ થઈ જાય છે. એક હજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, મને એમાં બહુ ગુસ્સો આવી રહ્યો છે,
કે આપણા બધા પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર કે મેરી દો લડકિયા હે મેરી તીન લડકિયા હે પેલા હોમ મિનિસ્ટર કે વોટ ઇઝ ધ શિટ તમારી છોકરીઓ છે તો તમારી છોકરીઓ સિક્યોરિટીમાં ફરે છે ભાઈ એકલી કાઢો આ લોકોને અને પછી જો મેરી બેટી આવીની શું હાલત થશે એટલે લેટ અસ નોટ ગેટ ઇન કે ભાઈ મેરી બી બેટી આવી રીતે તમે સિમ્પથી ના લેવા માંગો કે અમારી બી બેટી આવી એટલે હમ બી બહુત કેર કરતે ધીસ ઇઝ નોટ ધ વે યુ કેર યુ બેટર ઇમ્પ્રુવ યોર સેલ્ફ બેટર ગેટ યોર હાઉસ ઇન ઓર્ડર એન્ડ ધેટ ઇઝ હાઉ યુ એબલ ટુ ડુ ઇટ બેટિયા કે ડાયલોગ સે કુછ નહીં હોને વાલા હે જી અમીબેન થોડાક દિવસ અગાઉ દિલ્હી ગેંગ રેપની ઘટના પર રામ જેઠમલાણીએ એક નિવેદન આપ્યું હતું કે જો ફાંસીની સજા આરોપી માટે જોગવાઈ કરવામાં આવે તો એ પીડિતા માટે ગંભીર સાબિત થશે કારણ કે પુરાવો નાશ કરવા માટે તે પીડિતાની હત્યા પણ કરી શકે છે તો આ વાત કેટલી અસરકારક બની શકે છે સિનિયર લોયર છે જેઠમલાનીજી એટલે એમણે એમના મંતવ્ય રજૂ કર્યું જી પણ એના પ્રોઝ એન્ડ કોન્સ જોવા પડે કે ફાંસીની સજા આપે તો એ ડેટરન્ટ ઇફેક્ટ એટલે કે એકવાર એ સજા થાય તો બીજા લોકો અટકી જાય કરતા પણ આમે તમે બધા રેપ કેસ જુઓ તો પીડિતા કાં તો તમે જુઓ તો હમણાં જેટલા 8-10 કેસ હમણાં છેલ્લા અમે જોયા કે આજે જોયું તો બીજલ જોશીના કેસમાં એણે છેવટે આત્મહત્યા કરી અને કાં તો એ એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે કે મૃત્યુથી બી બદતર હોય છે એટલે એ બધી વસ્તુ સમજ્યા સમજીને એના પ્રોઝ એન્ડ કોન્સ વિચારીને એ ડિબેટેબલ ઇસ્યુ છે અને એને ડિબેટ કરવા જેવી વાત છે સિનિયર લોયર એમને પોતાના મંતવ્ય રજૂ કરે પણ મારી એક વાત એ કહેવી છે કે આટલો બધો આક્રોશ થાય છે આપણે ત્યાં રાજ્ય સ્તરે મહિલા આયોગ છે હવે મહિલા આયોગ એટલે કંઈ તમારે ફક્ત ને ફક્ત ડિવોર્સ થયા અને સમાધાન થયા ને એવા કેસો ન કરવાના હોય ને સાંભળવાના હોય એના માટે તો ઘણી બધી સંસ્થાઓ ઘણા બધા સેન્ટર્સ છે જે મેરેજના ઇસ્યુઝને સોલ્વ કરે ફેમિલી પ્રોબ્લેમ સોલ્વ કરે છે ફેમિલી કોર્ટમાં પણ કન્સિલિએટર્સ છે બધી જ કોર્ટ્સમાં કન્સિલિએશન સેન્ટર્સ રાખવામાં આવ્યા છે ફ્રી લીગલ એડ સેન્ટર્સ છે રાજ્ય મહિલા આયોગનું કામ છે આપણે 8 દિવસમાં પૂછો લીલાબેન કે જે રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા છે કે ભાઈ તમે એક જગ્યાએ પહોંચ્યા તમે જઈને પૂછ્યું કે કેમ રેપ આટલા બધા થાય છે તમે પીડિતાને કે ભોગ બનનાર વ્યક્તિઓનું તમે કંઈ સ્ટોક સિચ્યુએશનની લીધી એટલે આ બધા જે સંસ્થાઓ જે બધી બનીને બેઠેલી છે અને જે સંસ્થાઓને આ બધું કામ સોંપવામાં આવ્યું છે એ તો એમનું કામ કરતું નથી આપણે પોલીસ તંત્રને કહીએ આપણે લીગલ સિસ્ટમની વાત કરીએ જ્યુડિશિયલ સિસ્ટમની વાત કરીએ કે આટલો બધો આક્રોશ કરીએ ગમે તેના માટે ગમે તે બોલીએ પણ એના કરતાં જે લોકોને આ કામ સોંપ્યું છે એ લોકો તો કરતા નથી આજે એ રાજ્ય મહિલા આયોગ જેનું કામ છે કે ભાઈ એમના નીચે બધા ડિસ્ટ્રિક્ટ છે 3 લેવલ પ્રમાણેનું માળખું ગોઠવેલું છે તો તમે તમારા મલ્ટીપર્પઝ જે સેન્ટર્સ છે એમાં બહેનો બેસે છે એમને ટ્રેન કરવામાં આવે છે તો એ લોકો શું કરે છે તમે એ લોકોને કહો કે થોડા સંવેદનશીલતાથી આ બધી જગ્યાએ જઈ અને તપાસ કરે કે શું થઈ રહ્યું છે અને તમે મંથલી રિપોર્ટ માંગો બધાની પાસે તો આ બધું અટકે અને આ બધું તમે બધાની ઉપર ઢોળી દેવાથી કંઈ નથી થતું દરેક જણે જાગૃત થઈને એનું સોલ્યુશન કરવું પડે બૂમો પાડવાથી કે દરેક જણ પોતાનો ડિફેન્સ લે અને કોઈના પર આંગળી કરવાથી થતું નથી દરેક જણે પોતાનો એમાં ભાગ આપવો પડે છે જી આ પોઈન્ટ પર મારે કેવું છે કે ટીચરે સાચું કહ્યું કે જે આપણી આપણી જે મહિલા આયોગ છે જેનું એ કામ જે કરવાનું છે નથી થતું એ વાત 100% સાચી છે અને એને કરવું જોઈએ પણ બીકોઝ ઓફ ધ પોલિટિકલ સિસ્ટમ કારણ કે યુ નો મહિલા આયોગ કોણ નિમુક કરે ઇટ કમ્સ ફ્રોમ ધ પોલિટિકલ સિસ્ટમ એને અગર એ મહિલા આયોગ અવાજ ઉઠાવે તો ઇટ વિલ ઓબ્વિયસલી શો બેડ ઓન ધ એડમિનિસ્ટ્રેશન કે સમથિંગ ઇઝ રોંગ અને એડમિનિસ્ટ્રેશનને ખરાબ લાગે અને આપણે એમ દેખાડું નથી કે એડમિનિસ્ટ્રેશન ખરાબ લાગે કારણ કે આપણું એડમિનિસ્ટ્રેશન તો બહુ સારું છે એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂથી મેબી મહિલા આયોગ કંઈ ના કરી શકતી હોય જે ખોટી વાત છે પણ એના માટે બી તમારા આઈ વુડ રિક્વેસ્ટ કે તમે મહિલા આયોગમાં પૂછો કે ભાઈ શું છે ને જેમ ટીચરે કહ્યું કે પોઈન્ટ એક બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મારે કહેવો હતો મિસ્ટર રામ જેઠમલાનીનો કે એને હેંગ ટુ ડેથ કરવું જોઈએ આઈ થિંક સુષ્મા સ્વરાજજી બી કહ્યું મારો ટેક આઈ એમ અ ડિફરન્ટ ટેક હેંગ ટુ ડેથ હવે એવી સજા છે જે ઉલટી આપણે દુનિયાભરથી વર્લ્ડ ઓવરથી આપણે કાઢી નાખવા માંગીએ છીએ અને એની રીતે સાચી છે કે એને કાઢી નાખવી જોઈએ અને અગર આપણે પાછા હેંગ ટુ ડેથની વાત કરશું તો આપણને કોઈ દિવસે મળવાનું નથી એટલે લેટ અસ નોટ હું હંમેશા કહું છું કે આપણે એમાં હેંગ ટુ ડેથ માગવું જ નથી મારે ફોર વોટ એવર રિઝલ્ટ જે આવે મને ઇરરિસ્પેક્ટિવ એના કરતાં તમે એવી સજા આપો જે આપણે શું કે હ્યુમન રાઇટ્સમાં બી આવે હ્યુમન રાઇટ્સ માટે એને સંભાળવું પડશે ને આપણે એટલા માટે તો તમે એવી સજા આપો કે લેટ અસ જેનાથી એક્ઝામ્પલ સેટ થાય કે એક 4x4 ફૂટના રૂમમાં એ માણસને મૂકી દેવાનો રેપિસ્ટને તો તમે જોશો તમે ઇમેજિન કરો કે 4x4 ફૂટના રૂમમાં તમે 24 કલાકે નથી રહી શકવાના તમારી હાલત કેવી થશે તમે યુ કેન ઇમેજિન ઇટ તો જ્યારે માણસે 4x4 ફૂટના ખાવા પીવાનું આપવાનું અકોર્ડિંગ ટુ હ્યુમન રાઇટ્સ એને સારી રીતે ટ્રીટ કરવાનું એટલે આપણે જમવા કરવાનું આપવાનું બધું કરવાનું પણ એને 4x4 ફૂટના રૂમમાં તમે એને 24 કલાક બી મૂકશો ને તો એને ખબર પડશે કે વોટ ઇઝ ટોર્ચર એને ખબર પડશે કે કેવું પીડિત થાય છે અને મારે તો એવી સજાઓ અપાવી છે ને એવી સજાઓ માટે લોજ બહુ ઇઝીલી ચેન્જ થઈ શકે છે હેન્ડ ટુ ડેથમાં તો બહુ વાર લાગશે જી અમીબેન આમને વાત કરી સજાની તો આરોપીઓમાં એક નિર્ભયતા એ બાબત ઉપર હોય છે જામીનને લઈને
ધરપકડ થઈ જાય એમાં એમને કોઈ ચિંતા નથી હોતી, એમને એમને એક આત્મવિશ્વાસ હોય છે કે જામીન મળી જશે. એવા અનેક કારણો છે કે જેના હિસાબે જામીન અરજી નક્કી થતી હોય છે, અને એના પણ બધા પુરાવા હોય છે કે એના સ્ટેટમેન્ટ્સ હોય છે, ઇન્વેસ્ટિગેશન ઉપર આધારિત હોય છે ઘણીવાર, અને કોર્ટ બધા પક્ષ બંને પક્ષને સાંભળીને એ કરે છે. પણ આપણે આ બધી જે ચર્ચા કરીએ છીએ ને કે આરોપી પકડાયા પછીની વાત કરીએ છીએ, એટલે એકવાર તો એ કૃત્ય થઈ ગયું. આપણે સેન્ટરમાં અને સૌથી મધ્યમાં જો વાત હોય તો બાળકીઓને, મહિલાઓને, યુવતીઓને બચાવવાની ને સુરક્ષાની વાત છે. બળાત્કારના કેસો વધતા ગયા છે. 2011 નો આંકડો 413 સુધી પહોંચ્યો છે ગુજરાતમાં. એ 413ના આપણે કોઈએ પણ હિસાબ માંગ્યો નથી તંત્ર પાસે કે પોલીસ પાસે કે મહિલા આયોગ પાસે, કે ભાઈ આ કેસો છે ક્યાં, શું થયું આ કેસોનું, કેટલા આરોપીઓ પકડાયા ને કેટલા કોર્ટમાં કેસ ગયા ને કેટલા જામીન પકડ્યા. કોઈ એક પણ સંસ્થાએ આગળ આવીને આ 413 કેસ માટે પૂછ્યું નથી, અરજી કે નથી મહિલા આયોગે એમની સામે આવીને કર્યું. અને એમની વાત કદાચ સાચી હશે રોઝાની, કે આ બધું બતાવે કે આ સરકારની તંત્ર છે અને સરકારની તંત્ર ખરાબ લાગે એટલે મહિલા આયોગ કહે નહીં કશું. આપણે વાત જઈએ સીધી કે હવે પછી બળાત્કાર અટકાવવા હોય કે આપણી નાની દીકરીઓ કે બહેનો કે મહિલાઓને જો બચાવવી હોય તો પહેલો પોઈન્ટ શું થઈ શકે સુરક્ષા માટે, તો એક એવી તાત્કાલિક સિસ્ટમ કાઢવી જોઈએ કે બેન કાં તો ફોન કરી શકે કે બૂમ પાડી શકે, કે જેમ ગલીએ ગલીએ આપણને જાત જાતની વસ્તુઓ જોવા મળે છે, કોફી બાર જોવા મળે છે, પાનના ગલ્લા જોવા મળે છે, તો કેમ કોઈ હેલ્પ સેન્ટર્સ ના થઈ શકે? કે આ એક જ્યુરિસડિક્શનમાં પોલીસ સ્ટેશન હોય તો એના નાના નાના 4-5 સેન્ટર કેમ ના હોઈ શકે એરિયામાં? કે સપોઝિંગ એલિસ બ્રિજ એરિયા હોય તો ખાસ કરીને તમે જે આખા એરિયામાં 6 જગ્યાએ તમે સેન્ટર મૂકી શકો કે બેનને ખબર હોય કે અહીંયા દોડીને પહોંચી જવું, કે કોઈ ત્યાં દોડીને પહોંચી શકે, બૂમા બૂમ કરી શકે, કે એના તમે તમે એક ફોર્સ તૈયાર ના કરી શકો. આટલા બધા અનએમ્પ્લોયડ યુથ છે, તમે કોઈ એ લોકોને જોબ પર રાખી શકો છો, ટ્રેનિંગ આપી શકો છો, ફક્ત ને ફક્ત પોલીસ સ્ટેશનમાં પોલીસમાં આવા લોકોને ભરતી કરીને તમે એક સ્પેશિયલ ફોર્સ ઊભો કરી શકો છો. પણ એ જે થઈ શકે છે એ તમે કરવાની વાત નથી કરતા. અને પછી કાયદાની અમલીકરણ ને એ તો થશે એની રીતે, એવરી સિસ્ટમ વિલ નાઉ ગેટ અપ વેક અપ અને કરશે. પણ આપણે શું કરી શકીએ છીએ તાત્કાલિક? કે અને બીજું કે કુટુંબ લેવલે દરેક મહિલાને, દરેક બાળકીને, મા બાપે કે વડીલે ચોક્કસ સુરક્ષા પ્રોવાઈડ કરવી જ જોઈએ. કે ક્યાં જાય છે, કોની જોડે વાત કરે છે, ના જ પાડવી જોઈએ કે નહીં કરવાની વાત. કારણ કે ગમે તે તો શિક્ષિત વ્યક્તિ હોય, તમારી પડોશમાં રહેતો હોય, તમારી દીકરી સ્કૂલમાં જતી હોય, કોઈના પેરેન્ટ્સ એવા હોય, કોઈના અંકલ એવા હોય કે તમારી જો સામે એવી રીતે જોતા હોય, એવા અમે જોઈએ છે. બધાના વિચારો અત્યારે નવી ટેકનોલોજીથી ખતબદી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક કંઈ બોલી કાઢે છે, અણછતું વર્તન કરતા હોય છે. એટલે આપણે આપણા ઉપર આવીને પડે છે કે આપણે આપણી દીકરીઓને સમજાવવું જ પડે કે તમે દૂર રહો, તમારી સુરક્ષા માટે અમે કહીએ છીએ. જ્યાં સુધી બહારની સરકારી સુરક્ષા સરખી ન થાય ત્યાં સુધી આપણે પ્રયત્ન કરવો જ રહ્યો. જી, આપણે આ ચર્ચાને આગળ યથાવત રાખીશું, પરંતુ અત્યારે હાલ અમારી આ વિશેષ રજૂઆતમાં ફરી સમય થયો છે એક બ્રેક લેવાનો. લઈએ એક બ્રેક.